સ્મિત આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી. નજર કરીએ મહત્વના સમાચાર તરફ. સમાચાર સુપરફાસ્ટમાં ગુજરાતમાં ફરી વકરો કોરોના. 24 કલાકમાં નોંધાયા 34 કેસ. ગાંધીનગરમાં 24 અને અમદાવાદમાં 8 કેસ નોંધાયા, તો વડોદરામાં 2 કેસ. અમદાવાદમાં 168 ગ્રામ એમડી ડ્રગ્સ સાથે એકની ધરપકડ, તો એનસીબી આરોપીની કરી ધરપકડ. આરોપી રાજસ્થાનથી લઈને આવ્યો હતો ડ્રગ્સ. અમદાવાદમાં કોઈ વ્યક્તિને આપવાનો હતો ડ્રગ્સ. ગુજરાતના 10 શહેરોમાં ગરમી 40 ડિગ્રીને પાર. 42.8 ડિગ્રી સાથે સૌથી ગરમ શહેર કંડલા. અમરેલીમાં 42.5 ડિગ્રી તાપમાન નોંધાયું, તો 5 દિવસ રાજ્યમાં હીટવેવની આગાહી. રાજ્યમાં આગ ઝરતી ગરમીથી હાલ નહીં મળે રાહત. રાજ્યમાં આગામી 5 દિવસ હીટવેવની આગાહી. આવતા 48 કલાક સિવિયર હીટવેવ રહેશે, તો રાજ્યમાં પશ્ચિમ ઉત્તર પશ્ચિમના પવનો ફૂંકાશે. સૌરાષ્ટ્ર કચ્છ ઉત્તર ગુજરાતમાં અંગ દજાડતી ગરમી પડશે, તો બનાસકાંઠામાં પણ ઉનાળો આકરો રહેશે. ઉત્તર ગુજરાતમાં ગરમીનો પારો 40 ડિગ્રીને પાર. અરવલ્લીમાં આગ ઓકતી ગરમી. સિઝનમાં પ્રથમવાર પારો 42 ડિગ્રીને પાર. અરવલ્લીના રસ્તા સુમસામ બન્યા, તો અરવલ્લીમાં ઠંડા પાણીનું સેવન વધ્યું. ગુજરાતમાં પ્રથમ વખત જોવા મળશે વાઘા બોર્ડર જેવી રિટ્રીટ સેરેમની. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ રવિવારે નડાબેટ સીમા દર્શનનું કરશે ઉદઘાટન. કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રહેશે ઉપસ્થિત. 25 કરોડના ખર્ચે વિશેષ આકર્ષણો વિકસિત કરાયા. સીમા દર્શન પ્રોજેક્ટ બીએસએફનો પ્રથમ અત્યાધુનિક પ્રોજેક્ટ. આવતીકાલે ગાંઠીલા ઉમાધામ ખાતે પાટોત્સવ. પીએમ મોદી વિડીયો કોન્ફરન્સથી કરશે સંબોધન. પીએમ મોદીએ ટ્વીટ કરી આપી જાણકારી. કાલે ગાંઠીલા ઉમિયાધામનો 14મો પાટોત્સવ. રાજ્યમાં ધોરણ 10નું પેપર સોશિયલ મીડિયામાં વાયરલ. હિન્દીનું સોલ્વ કરેલું પેપર સોશિયલ મીડિયામાં ફરતું થયું. વાયરલ પેપર અને પૂછાયેલું પેપર એક સરખું. પરીક્ષા પૂર્ણ થયાના 30 મિનિટ પહેલા ફરતું થયું પેપર. ધોરણ 10નું હિન્દીનું પેપર સોશિયલ મીડિયામાં વાયરલ થતા પ્રદેશ કોંગ્રેસ તંત્ર પર કર્યા આકરા પ્રહાર. કડક તપાસની કરી માંગ. ધોરણ 10ના વાયરલ પેપરને લઈને બોર્ડનો ખુલાસો. જીએસઈબીના ચેરમેન એજે શાહનું નિવેદન. કયું પેપર વાયરલ નથી થયું. શિક્ષણ બોર્ડને બદનામ કરવાનો પ્રયાસ. જિલ્લા શિક્ષણ અધિકારીને તપાસ સોંપાઈ. કોઈ જગ્યાએ આવો બનાવ બન્યો હશે તો જીએસઈબી રિપોર્ટ મંગાવશે. કોઈ વિદ્યાર્થીએ અડધો કલાક વહેલા નીકળીને પેપર વાયરલ કર્યું હોઈ શકે, તો સાયબર ક્રાઇમની મદદથી તપાસ કરાશે. રવિવારે યોજાનારી એલઆરડીની લેખિત પરીક્ષા માટે તંત્ર સંપૂર્ણ સજ્જ. તો 954 કેન્દ્રો પર બપોરે 12 થી 2 વાગ્યા સુધી યોજાશે પરીક્ષા. 2,95,000થી વધુ ઉમેદવારો આપશે પરીક્ષા. તમામ પરીક્ષા કેન્દ્ર પર રૂમ સીસીટીવીથી સજ્જ કરવામાં આવ્યા. તો શાળામાં મોબાઈલ કે ઇલેક્ટ્રોનિક ગેજેટ ન આવે તે અંગે ખાસ ધ્યાન રાખવામાં આવશે. પેપર પૂરું થયા બાદ ઉમેદવારની હાજરીમાં જ તેને સીલ કરાશે. રાજ્યમાં 132 કેન્દ્ર પર યોજાશે એલઆરડીની પરીક્ષા. ઉમેદવારોને પરીક્ષા કેન્દ્ર પર પહોંચવામાં મુશ્કેલી ન પડે એ માટે ટ્રાફિક પોલીસે હેલ્પલાઇન નંબર જાહેર કર્યો. ઉમેદવારોને કેન્દ્ર સુધી પહોંચાડવામાં કરશે મદદ. એલઆરડી પરીક્ષા માટે એસટી નિગમે કરી વિશેષ વ્યવસ્થા. દરેક ડેપો મેનેજરને હેડક્વાર્ટર પર રહેવા સૂચના. તો ઉમેદવારો માટે જરૂર પડે તો વધારાની બસ દોડાવવા સૂચના. પરીક્ષાર્થીઓને બસમાં બેસવા પ્રથમ પસંદગી આપવા સૂચના. તો ઉમેદવાર પરીક્ષા કેન્દ્ર નજીક ઉતરવા માંગતો હોય તો વ્યવસ્થા કરવા સૂચના અપાઈ. ઉમેદવાર કહે તો પરીક્ષા કેન્દ્ર નજીક બસ રોકવા સૂચના અપાઈ. સુરતમાં લોકરક્ષક પરીક્ષાને લઈને હર્ષ સંઘવીએ નિવેદન આપ્યું. વિદ્યાર્થીઓને ખોટી વિગતોથી ન ભરમાવવા જણાવ્યું, તેમજ પરીક્ષાને લઈને કોઈને તકલીફ ન પડે તો અને જો પડે તો ઉચ્ચ પોલીસ અધિકારીનો સંપર્ક કરવા સલાહ આપી. એલઆરડીની પરીક્ષા માટે વડોદરાનું એક સ્થળ બદલાયું. વેબસાઇટ પર માહિતી નવું શાળાનું સરનામું દર્શાવવામાં આવ્યું, તો જૂના સરનામે પહોંચેલા ઉમેદવારોને મુશ્કેલી ન પડે તે માટે વાહનોની વ્યવસ્થા કરાઈ. લોકરક્ષક દળના ઉમેદવારોને ભરતી બોર્ડના ચેરમેન હસમુખ પટેલે શુભેચ્છાઓ પાઠવી. કહ્યું ઉમેદવારો કોલ લેટરમાં લખેલી તમામ સૂચનાઓ વાંચી પરીક્ષા કેન્દ્ર પર તમામ તૈયારી સાથે પહોંચે. ગુજરાતમાં કોરોના એક્સી વેરિયન્ટની એન્ટ્રી. વડોદરાના 67 વર્ષીય વ્યક્તિને એક્સી વેરિયન્ટથી સંક્રમિત. તો 11 માર્ચે દર્દીના લેવાયા હતા સેમ્પલ. આરોગ્ય સચિવ મનોજ અગ્રવાલે એક્સી વેરિયન્ટની પુષ્ટિ કરી. પોઝિટિવ વ્યક્તિ મુંબઈનો રહેવાસી. 67 વર્ષીય દર્દી સેમ્પલ 11 માર્ચે મોકલાયા હતા. લક્ષણ જણાતા મુંબઈ પરત ફર્યો હતો દર્દી. ગાંધીનગર નેશનલ લો યુનિવર્સિટીમાં કોરોના વિસ્ફોટ. યુનિવર્સિટીમાં 2 દિવસમાં કુલ 33 વિદ્યાર્થીઓ પોઝિટિવ. કુલ 167 વિદ્યાર્થીના સેમ્પલ લેવાયા. 167 પૈકી 15 વિદ્યાર્થીઓ ગઈકાલે પોઝિટિવ આવ્યા હતા. આજે વધુ 18 વિદ્યાર્થીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો. વિદ્યાર્થીઓ સંક્રમિત થતા વાલીઓમાં ચિંતા. તમામ વિદ્યાર્થીઓને હોસ્ટેલમાં ક્વોરન્ટાઇન કરાયા. વલસાડ જિલ્લા કોંગ્રેસમાં જૂથવાદ આવ્યો સામે. પારડીમાં આયોજિત કાર્યક્રમમાં જિલ્લા પ્રમુખની બાદબાકી. ઇન્દિરા ગાંધી એમ્બ્યુલન્સના લોકાર્પણ કાર્યક્રમમાં જિલ્લા કોંગ્રેસના પદાધિકારીઓને આમંત્રણ નહીં. પૂર્વ સાંસદ કિશન પટેલ પણ આમંત્રણ ન અપાયું, તો કોંગી અગ્રણી ગૌરવ પંડ્યાની આગેવાનીમાં યોજાયો હતો કાર્યક્રમ. ચૂંટણી પહેલા જિલ્લા કોંગ્રેસમાં જૂથવાદ હાવી.
महिला कांग्रेस प्रमुख तरीके जेनी टुम्मरे चार्ज संभाळ्यो, कयो महिलाओंनी वेदनानो अवाज बनीश अने राज्यनी 3.5 करोड़ महिलाओंनी वात तंत्र सामे रजू करीश। गुजरात कांग्रेस प्रभारी रघु शर्माए कह्युं जेनी टुम्मर 3.5 करोड़ बहनोनो अवाज बनीने काम करशे, विधानसभा चूंटणीमां जीती शके तेवी गुजरातनी महिलाओने कांग्रेसमांथी टिकिट अपाशे। दूधसागर डेरीना पूर्व चेरमेन विपुल चौधरीनो भाजप पर प्रहार, मंत्री ऋषिकेश पटेल अने भाजपना नेताओने बनाव्या निशान, दूधसागर डेरीनी चूंटणीने लईने कर्या प्रहार। जयेश रादड़िया विरुद्ध सहकारी क्षेत्र साथे जोड़ायेला आगेवानो सक्रिय बन्या, सरकारने लख्यो पत्र, जिला बैंक में भर्ती कौभांड अने गोलमाल मामले सरकार पगला नहीं ले तो कोर्ट में जवानी चीमकी। युगासीए आपेली अरजीओ मामले तपास, गृह राज्यमंत्री हर्ष संघवीए आप्यु निवेदन, अरजीओनी अत्यार सुधी व्यवस्थित तपास कराई, कायदो कायदानुं काम करशे। नर्मदामां नेशनल ज्युडिशियल कॉन्फरन्सनो प्रारंभ, राष्ट्रपति रामनाथ कोविंदे करावे प्रारंभ, नर्मदा टेंट सिटी 2 में गुजरात हाईकोर्टे कॉन्फरन्सनुं आयोजन कर्युं। पोरबंदर माधवपुर 10-14 एप्रिल भातीगढ़ मेळो लोकमेळो योजाशे, तो राष्ट्रपतिना हस्ते लोकमेळानो शुभारंभ थशे, तमाम व्यवस्थाओने अपाई रह्यो छे आखरी ओप अने कलाकारो जुदा जुदा कार्यक्रमो रजू करशे। पोरबंदर माधवपुरना लोकमेळामां राष्ट्रपति सहित अनेक महानुभावो थशे आगमन, तो माधवपुरमां 5 जेटला हेलीपेड तैयार कराया, ज्यां महानुभावोना हेलिकॉप्टर लेन्ड थशे। राजकोटमां भेळसेळ युक्त गरम मसालानो जत्थो झड़पायो, महानगरपालिकाना आरोग्य विभागे करी तपास, सौगंध एंटरप्राइज नामनी पेढ़ीमां चेकिंग करायुं। राजकोट जेतपुरमां जीपीसीबीनो सपाटो, नदीमां केमिकलयुक्त पाणी ठालवता 3 सॉफरने अपाई नोटिस, तो गैरकायदेसर प्रदूषण फैलावता एकमो सामे थशे आकरी कार्यवाही, प्रदूषण माफिया फफड़ाट। साबरकांठामां भेळसेळ्यु घी वेचनार कौभांडियो सामे कड़क कार्यवाही, प्रांतिजनी महालक्ष्मी दुग्धालय अने गांभोईमां पूनम डेरीना वेपारीओने 1.5 लाख रूपियानो दंड फटकारायो। जामनगरना दरेड जीआईडीसी पासे ट्रिपल अकस्मात, एम्ब्युलेंस कार अने रिक्षा वच्चे अकस्मात, दुर्घटनाना सीसीटीवी आव्या सामे, इजाग्रस्तोने सारवार अर्थे हॉस्पिटल खसेडाया। राजकोटमां रखड़ता ढोरनो आतंक वध्यो, पेलेस रोड पर वाहन चालकोने लीधा अड़फेटे, तो आखलाए नाना बाळक सहित 3 लोकोने लीधा अड़फेटे, 3 लोकोने गंभीर रीते घायल, समग्र घटना सीसीटीवीमां कैद। सीआर पाटिले रखड़ता ढोर पर नियंत्रण लादवा माटे कायदा विषय करी वात, कयुं कायदा अंगे हाईकोर्टे करेल आदेशनुं पालन करावामां आवशे, ज्यां रखड़ता ढोरने लईने परेशानी छे त्यां उकेल लाववामां आवशे। पेट्रोल डीजलना भाव वधता, अमदावादमां पब्लिक ट्रांसपोर्टनो उपयोग वध्यो, छेल्ला एक सप्ताहमां पेसेन्जरनी संख्या पण वधी, मार्च महिनामां बीआरटीएसने रोजनी 19.50 लाखनी आवक, एएमटीएसने 16.33 लाख रूपिया रोजनी आवक। देशमां वधता पेट्रोलना भावने जोता राजकोट शहेरना रहेवासीओ पब्लिक ट्रांसपोर्टनो करी रह्या छे उपयोग, तो शहेरमां 18 मिनी इलेक्ट्रिक बस कार्यरत कराई, तो सिटी बसमां 91 बस कार्यरत कराई। અમદાવાદનું 125 વર્ષ જૂનું નવા માધુપુર હવે પિરાણામાં જોવા મળશે, તો નવા માધુપુરાના 200થી વધારે વેપારીઓએ પિરાણાનું લોકેશન પસંદ કર્યું, સૌરાષ્ટ્ર તરફ અને ઉત્તર ગુજરાત એક્સપોર્ટ સારી રીતે થઈ શકશે। ભારતીય રેલવે વન સ્ટેશન વન પ્રોડક્ટ યોજનાની શરૂઆત કરી, લઘુ ઉદ્યોગ અને વિસરાતી જતી કલાને સાચવવા અને તેને આગળ વધારવા પહેલ, હસ્તકલાને રજૂ કરવા રેલવે સ્ટેશન પર સ્ટોલ ભાડે અપાશે। वन स्टेशन वन प्रोडक्ट योजना हेठ खंभातना अकीकनुं वेचाण रेलवे प्लेटफॉर्म पर करवामां आवशे, तो आगामी 15 दिवस माटे 500 रूपियाना मामूली टोकन पर प्लेटफॉर्म नंबर 1 पर लगावायो स्टोल। गुजको मासोलने लई दिलीप संघाणीनुं निवेदन, कह्युं गुजको मासोले गुजरातमां खूब ज सारूं काम कर्युं, जे शुद्धता अने प्रामाणिक भावथी आपे छे वस्तुओ, गुजको मासोलथी युवानो अने महिलाओने मळे छे रोजगारी। રાજકોટના પરા પીપળિયામાં એઇમ્સ હોસ્પિટલમાં આવતા દર્દીઓ માટે કરાઈ વ્યવસ્થા, તો હોસ્પિટલ પહોંચવામાં તકલીફ ન પડે તે માટે મિની બસ શરૂ કરાઈ, તો ડેબર રોડ પરના બસ પોર્ટથી એઇમ્સ હોસ્પિટલ સુધી દર્દીઓ પહોંચાડાશે। એસટી બસ સવારે 7:45થી બપોરના 2:30 વાગ્યા સુધી 5 ટ્રીપ કરશે, યાત્રિકોને મુસાફરી માટે 16 રૂપિયાનો જ ખર્ચ ભોગવવાનો રહેશે। વાહન વ્યવહાર મંત્રી અરવિંદ રૈયાણી અને કલેક્ટરની હાજરીમાં બસ સેવા શરૂ। વઢવાણમાં કોંગ્રેસે મોંઘવારી મુક્ત ભારત અભિયાન અંતર્ગત વિરોધ પ્રદર્શન કર્યું, પેટ્રોલ ડીઝલ રાધણ ગેસ અને ખાદ્ય તેલમાં ભાવ વધારાના વિરોધમાં કર્યા સૂત્રોચ્ચાર। જામનગરમાં સિમેન્ટની પરીક્ષા અટકાવતા 15 જેટલા વિદ્યાર્થીઓ થયા પરેશાન, નિશ્ચિત સમયથી 1 કલાકથી વધુ સમય બાદ પણ વિદ્યાર્થીઓનો વારો ન આવ્યો, સર્વર ડાઉનને કારણે પરીક્ષા મોડી થયાનું કેન્દ્ર સંચાલકોનું રટણ। ફાર્મસી કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના પ્રેસિડેન્ટ પદ માટે મોન્ટુ એમ પટેલની પસંદગી કરાઈ, પીસીઆઈના 75 વર્ષના ઇતિહાસમાં પ્રથમ વખત યુવા પ્રમુખ તરીકે થયા નિમણૂક, ડોક્ટર મોન્ટુ પટેલ ગુજરાત સ્ટેટ ફાર્મસી પ્રેસિડેન્ટ તરીકે પણ કાર્યરત। બારડોલી નગરપાલિકામાં વિવાદ, પાલિકામાં માત્ર 1 વ્યક્તિના શાસન ચલાવવાનો હોવાની ચર્ચા, તો પાલિકાના બાંધકામ સમિતિના ચેરમેન વિવાદાસ્પદ પોસ્ટ મૂકી। સિદ્ધપુરના બિલિયા ઓવરબ્રિજનું કેબિનેટ મંત્રી પૂર્ણેશ મોદીના હસ્તે લોકાર્પણ, ખેરાલુ જવા માટે નવીન ઓવરબ્રિજ ખુલ્લો મુકાયો, 44.40 કરોડના ખર્ચે નવીન ઓવરબ્રિજનું કરાયું નિર્માણ।
સુરતના બારડોલીમાં સેવા સેતુ કાર્યક્રમનું આયોજન 8મા તબક્કાના સેવા સેતુમાં સ્થાનિક ધારાસભ્ય અને પૂર્વ કેબિનેટ મંત્રી ઈશ્વર પરમારે કરાવી શરૂઆત 65 જેટલી સુવિધાઓનો લાભ એક સ્થળે જ મળી શકશે અમદાવાદનું કેમ્પ હનુમાન મંદિર ફરી વિવાદમાં આવ્યું દર્શનના સમય અને પ્રસાદને લઈને વિવાદ એક ભક્તે આરટીઆઈ કરી પૂછ્યા હતા પ્રશ્નો તો મંદિરના પ્રસાદ વિતરણમાં થઈ ગેરરીતિના કારણે પ્રસાદ વિતરણ નહીં કરાય કચ્છના રાપર તાલુકામાં નર્મદા કેનાલમાંથી પાણીની બેફામ ચોરી થતી હોવાની ફરિયાદ બાલાસર સંપમાંથી ગેરકાયદેસર પાણી ખેંચી લેતા તત્વો સામે ગ્રામજનો રોષે ભરાયા તો ગ્રામજનોએ અનેકવાર પ્રશાસનને રજૂઆત કરી હોવા છતાં કાર્યવાહી નહીં પાટણના સાંતલપુરના લોદરા ગામની સીમમાં પાણીની પાઇપલાઇનમાં ભંગાણ તો પાઇપલાઇન તૂટી જતા પાણી ખેતરમાં ફરી વળ્યા તો એચપીસીએલ પાઇપલાઇનનું કામ કરતા કોન્ટ્રાક્ટરની બેદરકારી રાજકોટ જિલ્લાના જેતપુરમાં આ વર્ષે પાણીની સમસ્યા નહીં સર્જાય સૌરાષ્ટ્રના બીજા નંબરના વિશાળ ડેમ ભાદર એકમાં ભરપૂર પાણી ભાદર ડેમમાં હાલ 3716 એફટીએમટી પાણીનો જથ્થો ઉપલબ્ધ વાપીના કપરાડા તાલુકામાં ઉનાળાની શરૂઆતથી જ પાણીની સમસ્યા સ્થાનિકોને પીવાના પાણી માટે કલાકો સુધી જંગલ અને પહાડોમાં રજળપાટ કરવો પડે છે તો વહેલી તકે પીવાના પાણીની સુવિધા કરવા માંગ મોરબીના હળવદમાં દિવાલ પડતા 3 લોકોના મોત 2 સગાભાઈ અને 1 ભત્રીજાનું મોત ખાલી પ્લોટમાં સાફ સફાઈ કરતા દિવાલ પડતા મોત થયું 1 જ પરિવારના 3 સભ્યોના મોત થતા પરિવારમાં શોક હળવદના રાયસંગ રોડ પર ટ્રેક્ટર પલટી જતા 2 લોકોના મોત જ્યારે 2 લોકો ઈજાગ્રસ્ત બ્રેક ફેલ થતા ટ્રેક્ટર પલટી ગયું તો મયુરનગરથી ધ્રાંગધ્રા જતી વખતે ઘટી દુર્ઘટના સુરતના ગોડાદરામાં ધોરણ 12માં અભ્યાસ કરતી સગીરા સાથે દુષ્કર્મ સોશિયલ મીડિયા પર મિત્રતા કેળવી દુષ્કર્મ આચરી સગીરાને ગર્ભવતી બનાવી પીડિતાએ બોર્ડની પરીક્ષા ન આપતા પરિવારને થઈ જાણ ફરિયાદ બાદ આરોપીની અટકાયત બનાસકાંઠાના બાલારામના ધારમાતા પાસે અપહરણ અને દુષ્કર્મના ગુનાનો ભેદ ઉકેલાયો પોલીસે 10 કલાકમાં જ ગુનાનો ભેદ ઉકેલ્યો 2 આરોપીની ધરપકડ વૃદ્ધને માર મારી છરીની અણીએ સગીરાનું અપહરણ કરાયું હતું વડોદરામાં 7 વર્ષીય બાળકી સાથે દુષ્કર્મ 22 વર્ષીય પિતરાએ ભાઈએ આચર્યું દુષ્કર્મ તો બાળકીને ચોકલેટની લાલચ આપી દુષ્કર્મ કર્યું પોલીસે આરોપીની ઝડપી પાડ્યો હિમાચલ પ્રદેશની ચૂંટણીને લઈને ભાજપ સક્રિય હિમાચલ પ્રદેશના શિમલામાં કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુર અને ભાજપના અધ્યક્ષ જેપી નડ્ડાએ રોડ શો યોજ્યો મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ રોડ શોમાં જોડાયા હિમાચલ પ્રદેશમાં અનુરાગ ઠાકુરનું નિવેદન કહ્યું 4 રાજ્યોની ચૂંટણીમાં ભાજપે જીત મેળવી હવે હિમાચલ પ્રદેશ અને ગુજરાતમાં પણ જીત મેળવીશું હિમાચલ પ્રદેશની સરકારે ખૂબ જ સારું કામ કર્યું જેનું પરિણામ નવેમ્બરમાં દેખાશે અનુરાગ ઠાકુરના અરવિંદ કેજરીવાલ પર પ્રહાર કહ્યું કેજરીવાલે હિમાચલ આવીને અપમાન કર્યું કોઈની સાથે મુલાકાત ન કરી કોઈને રથ પર ન બેસવા દીધા પણ ભાજપના દરેક ચૂંટણીને ગંભીરતાથી લેનાર પાર્ટી છે હિમાચલ પ્રદેશમાં જેપી નડ્ડાના વિપક્ષ પર પ્રહાર કર્યું એક નવી પાર્ટી આવી છે જેણે ઉત્તર પ્રદેશમાં 377 બેઠક પર ચૂંટણી લડી અને તમામ બેઠક ઉપર તેમના જામીન જપ્ત કરાઈ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીના માયાવતી પર પ્રહાર કર્યું માયાવતી સાથે ગઠબંધન કરવા આમંત્રણ મોકલાયું પરંતુ માયાવતીએ જવાબ ન આપ્યો અને ભાજપ માટે ખુલ્લું મેદાન છોડી દીધું રાહુલ ગાંધીએ કહ્યું અમે માયાવતીને મુખ્યમંત્રી બનવાની ઓફર કરી હતી પણ તેમણે કોઈ વાત જ ન કરી ઈડી સીબીઆઈ અને પેગાસસથી ડરી રહ્યા છે માયાવતી રાહુલ ગાંધીએ ભાજપ અને આરએસએસ પર પ્રહાર કર્યા કહ્યું કમજોર પડી રહીને દેશની સંવૈધાનિક સંસ્થાઓને મજબૂર કરવાની જરૂર જો સંસ્થાઓને કમજોર પડશે તો દેશ પણ કમજોર બની જશે પંજાબ પોલીસને અપગ્રેડ કરવા મુખ્યમંત્રી ભગવંત માનની વાત કહી પોલીસને અપગ્રેડ કરવા ફંડની કમી નહીં સર્જાય તો પોલીસે ડ્રોન અપગ્રેડ કર્યા હવે ડ્રોનને લોકેટ કરવાની ટેકનોલોજીની જરૂર ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ચૈત્રી નવરાત્રીમાં પૂજાપાઠ કર્યા ભારત સેવાશ્રમ સંઘમાં અષ્ટમીની પૂજાપાઠ કર્યા બિહારમાં ધોળા દિવસે 500 ટન લોખંડના પુલની ચોરી તો ચોર સિંચાઈ વિભાગના કર્મચારી બનીને આવ્યા અને જેસીબીથી પુલને તોડી નાખ્યો તો ત્યારબાદ લોખંડના પુલને ગેસ કટર વડે કટિંગ કર્યા બાદ ટ્રકમાં ભરીને જતા રહ્યા પુલ જર્જરિત હોવાનું કહીને પુલને તોડી પડાયો તો લોકોએ પ્રશ્ન કર્યો ત્યારે ચોરોએ જણાવ્યું કે સિંચાઈ વિભાગના કર્મચારી છે અને પુલ જર્જરિત હોવાથી તેને તોડવામાં આવી રહ્યો છે કોવિશિલ્ડ અને કોવેક્સિનની કિંમતોમાં ઘટાડો બંને રસીના ભાવ હવે 225 રૂપિયા કરાયા તો કોવિશિલ્ડ 600 અને કોવેક્સિન 1200ની જગ્યાએ હવે 225માં મળશે શાકભાજીના ભાવ વધતા લોકોના બજેટ પર અસર પહોંચી દિલ્હીમાં 1 કિલો લીંબુનો ભાવ 240 રૂપિયા બાકીના શાકભાજીના ભાવ પણ આસમાને પહોંચ્યા દિલ્હીના આઝાદ માર્કેટમાં ઘણી દુકાનો અને ઇમારતોમાં ભીષણ આગ લાગી તો એક ઇમારત ધરાશાયી થઈ ફાયર ફાઇટરો આગને કાબૂમાં લીધી તો રાહત બચાવ કાર્ય ચાલુ શ્રીલંકામાં આર્થિક સંકટથી લોકો પરેશાન કોલંબોમાં સોનું વેચી ગુજરાન ચલાવવા લોકો મજબૂર તો લોકો પાસે ખાવા માટે પણ પૈસા નથી જેથી કરીને સોનું વેચીને ગુજરાન ચલાવવા મજબૂર બન્યા ઇમરાન ખાન પાકિસ્તાનના પ્રધાનમંત્રી પદેથી આપી શકે છે રાજીનામું 3 શરતો મૂકી સ્પીકરે અવિશ્વાસ પ્રસ્તાવ પર મતદાન કરાવવાનો કર્યો ઇનકાર ઓસ્ટ્રેલિયાના પીએમએ ગુજરાતની વાનગીઓ બનાવી તો ખીચડી સહિતની ગુજરાતી વાનગીઓ બનાવી ભારત સાથે થયેલા નવા વ્યાપારિક કરારથી ઉજવણી કરી
तो स्कॉट मॉरिसे सोशल मीडिया पर आपी जानकारी। हाल समाचार में रोकाईशु एक विराम माटे। विराम बाद आपनुं स्वागत छे। विल स्मिथ आगामी 10 वर्ष सुधी ऑस्कर समारोह में हाजरी नहीं आपी शके तो थप्पड़ कौभाड़ने कारणे आ सजा फरमावामां आवी छे। आ वर्षना समारंभ में पत्नीना वाळ पर टिप्पणी करवा बदल होस्ट क्रिस रॉक ने थप्पड़ मारी हती। केन्द्रे कोरोनानी रोकथाम माटे एक मोटू पगलू भर्यु। हवे 18 वर्षथी वधु उंमरना लोकोने प्रिकॉशन डोजनी मंजूरी अपाई तो 10 एप्रिलथी खानगी केन्द्रों पर रसी उपलब्ध थशे। श्रीलंका में आर्थिक संकट बाद नेपाळे चीन ने मोटो झटको आप्यो। 1200 मेगावॉटना हाइड्रो पावर प्रोजेक्ट माटे चीननी कंपनीनुं लाइसेंस रद्द करायुं। श्रीलंका में आर्थिक संकट वच्चे लोकोनुं प्रदर्शन चालू। रोजिंदी चीजवस्तुओ सामान्य लोकोनी पहोंचनी बहार हती तो श्रीलंकानी सेंट्रल बैंके पण व्याजना दरों में रेकॉर्ड वधारो कर्यो। युक्रेनना क्रमाटोस्क रेलवे स्टेशन पर रॉकेट हुमलो तो 52ना मौत 100थी वधु लोको घायल। तो युक्रेने रशिया पर हुमलानो आरोप लगायो। रशियाए आरोपीने नकारी काढ्या। रॉकेट हुमलो माटे युक्रेनियन सैनिको जवाबदार ठेरव्या। लश्करनो मुखिया अने मुंबई हुमलाना मास्टरमाइंड हाफिज सईद ने 31 वर्षनी सजा। तो लाहौर आतंकवाद विरोधी कोर्टे वधु बे आतंकवादी केसमां सजा फटकारी। अविश्वास प्रस्ताव पहला पाकिस्तानना लोकोने पोताना संबोधन में इमरान खाने फरी एक बार भारतना वखाण करता कहूं कि भारत एक स्वाभिमानी देश है और ते पोताना निर्णय जाते ले छे। पाकिस्तान में इमरान सरकारना भावि अंगे आज निर्णय अविश्वास प्रस्ताव पर चर्चा करवा माटे नेशनल एसेम्बली नुं सत्र योजाई। जो कि विपक्षना हंगामा बाद सदन स्थगित थयुं। अमेरिकाना कोस्टारिका में एक कार्गो विमान इमरजेंसी लैंडिंग दरमियान थया बे टुकड़ा। आ विमान ने दुर्घटना पहला ज ग्वाटेमालामांथी भरी हती उड़ान। विमान रनवे पर 180 डिग्री फरी गयु अने बे भागला पड़ी गया। दुर्घटना ना कारणे 57 उड़ानों रद्द कराई ज्यारे 8000 थी वधु यात्रिकों ने असर पड़ी। चीन तरफ अमेरिकी हवाई जंगनी तैयारी। चीन सामे लड़वा माटे अमेरिकानी एरफोर्स मोटी मिलिट्री ड्रिल करी। तो आ मिलिट्री ड्रिल में अमेरिकाना अत्याधुनिक विमानों भाग लीधो। चीननी नजर हवे अफगानिस्तान पर। चीननी नजर अफगानिस्तानी जमीन में छुपायेला खनिजों पर। एवं भंडार के जेनी किंमत $1 ट्रिलियन करता पण वधु होई शके। चीन केटलाक प्रांतों में करी शके छे खनन। श्रीलंका में एक तरफ विरोध तो बीजी तरफ लोग जीवन जरूरियात चीजों माटे लगावी रहा छे गुहार। मोघवाळी ना कारणे लोग कलाकों सुधी दूधनी दुकान बहार लांबी कतार में जोवा मळ्या। पाकिस्तानी खुफिया एजेंसी आईएसआई ना बे एजेंट अमेरिकी राष्ट्रपति की सुरक्षा करनारी एजेंसी में सेंध लगावीने कोशिश करी रहा था। तो बाइडन की पत्नी ने सुरक्षा अधिकारी सुधी ते पहुंची गया था। एफबीआई की टीमें आईएसआई ना बे एजेंट की करी धरपकड़। तेमना घरे थी मळ्या दस्तावेज और तस्वीरों। तो एरियस ताजेद और हैदर अली नामना बे लोगों की धरपकड़ कराई। युक्रेन युद्ध प्रभावित विस्तारों में रशियाए मोकली मदद। तो लोगों ने सामग्री वेचता होवानो करायो दावो जेनो वीडियो पण करायो जाहिर। वीडियो में रशियन सैनिकों भोजन आपता जोवा मळ्या। युक्रेन खार्किव में रशिया की फायरिंग बाद ब्रेड फेक्टरी में भीषण आग लागी। जे बाद आग में बीजू गोडाउन पण झपेट में आवी गयु। युक्रेन मारियोपोल की सड़कों पर रशियन समर्थित केटलाक विद्रोहीओए घुसणखोरी करवानी करी कोशिश जेनो वीडियो पण सामे आव्यो। टैंक पर झेड नुं निशान लखेलू जोवा मळ्युं। अजोव बटालियन पर ग्रीस की संसद में जेलेंस्की की फजेती। जेलेंस्की वीडियो कॉन्फरेंस द्वारा ग्रीस की संसद ने संबोधित कर रहा था। समय बताव्यो अजोव बटालियन वीडियो। अजोव बटालियन हिटलर की विचारधारा ने समर्थन वाली न्यू नाजिया बटालियन कहवाय छे जेनो उल्लेख ग्रीस की संसद में विपक्षे कर्यु हतु वॉकआउट। यूके में युक्रेन की महिलाओं ने सेक्स स्लेब बनावानो प्लान। तो ब्रिटन की शरण लेनारी महिलाओं पर खतरो मंडरावानी आशंका व्यक्त करी संयुक्त राष्ट्रे। आ महिलाओं ने रशियन सेना थी नहीं परंतु ब्रिटेन ना लोगों थी खतरो। संयुक्त राष्ट्रे शरणार्थी महिलाओं की सुरक्षा पर व्यक्त करी चिंता। एक रिपोर्ट मुजब ब्रिटेने पहुंचेली महिलाओं कर रही है शोषण। अमदावाद बोपल में उछीना पैसा ने लैने बबाल। 5 लाख की सामे युवके मांग्या 25 लाख। 8 लोग मिली युवक ने बेसबॉल और लाकड़ी थी मार मार्यो। 1 लाख नो मोबाइल और 3.5 लाख की चेन लूटीने आरोपी फरार। अमदावाद में गांधीनगर टाउन प्लानर और असिस्टंट प्लानर लांच लेता झड़पाया। प्लॉट ना माप और अभिप्राय माटे मांगी थी लांच। तो एसीबी ए बन्ने ने 15 लाख की लांच लेता झड़पया। अमदावाद में गोमतीपुर पुलिस से नकली पुलिस बनी रुपया पड़ावता बे आरोपी झड़पया। तो एटीएम में युवक ने लई जई 3000 की लूंट करी थी। नरोड़ा एलिस ब्रिज में नकली पुलिस आतंक। अमदावाद में बाळक ने नशाना रवाड़े चढ़ावी भीख मंगावानुं नेटवर्क झड़पायुं। कारंज पुलिस से एक दंपति ने आ नशा कारोबार करता झड़पी पड़ा। तो आरोपी 10 बाळकों ने 16 वर्ष की वधुना बाळकों ने टार्गेट करीने नेटवर्क चलावता था।
આરોપીઓ બાળકોને ટાયર પંચર કરવાનું સોલ્યુશનનો નશો કરાવતા અને બદલામાં 3000 રૂપિયાની ભીખ માંગી લાવવાનો ટાર્ગેટ આપતા 30 માર્ચે બિનવારસી બાળક મળતા પોલીસે આ નેટવર્કને ઝડપી પાડ્યું. ચુડા તાલુકાના કોરડ ગામની સીમમાં ગેરકાયદેસર વિસ્ફોટક પર રેડ. વિસ્ફોટકના મોટા જથ્થા સાથે રાજસ્થાનના 6 લોકો ઝડપાયા. પોલીસે 3.71 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો. વલસાડના ઉમરગામ જીઆઈડીસી વિસ્તારમાંથી મળેલા મૃતદેહનો ભેદ ઉકેલાયો. અગાઉ થયેલા મનદુખમાં મિત્રએ જ મિત્રની ક્રૂરતાપૂર્વક હત્યા કરી હોવાનો ખુલાસો થયો તો પોલીસે હત્યારાની ધરપકડ કરી. અરવલ્લીમાં 22 વર્ષનો યુવક કુવામાં ડૂબ્યો. યુવકનો પગ લપસતા કુવામાં ખાબક્યો તો મોડાસા ફાયર બ્રિગેડની ટીમે યુવકનો મૃતદેહ બહાર કાઢ્યો. હાલ સમાચારમાં બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી.